જયશ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? હવે તો કે આપણે ચેપ્ટર 2 માં પુનરાવર્તન કરવું છે ને. ચેપ્ટર 1 નું પુનરાવર્તન કર્યું, ટેસ્ટ આવે છે, તો પછી ચેપ્ટર 2 નું પુનરાવર્તન કરવું જોઈએ ને, બરાબર? ચેપ્ટર 2 માં તો ઘણું બધું છે, બરાબર? આમાં તો નકરી ઈટ જ આવડી હતી. આમાં તો ઘણું બધું માપવા જેવું છે. લંબાઈ, ઊંચાઈ, પહોળાઈ, ઘણું બધું માપવા જેવું છે. તો પુનરાવર્તનમાં ચેપ્ટર 2 લેક્ચર 1 માં હું પાયલ જોશી આપનું હાર્દિક સ્વાગત કરું છું. તો આપણે આજે થોડું તાજું કરી લઈએ બધું. કે લાંબુ ટૂંકું હતું એમાં શરૂઆત ક્યાંથી કરી હતી આપણે? તો કે ડોટ વાળી ગેમ થી શરૂઆત કરી હતી ને. ડોટ વાળી ગેમ આમાં પણ આવશે, બરાબર? તો પાછી આપણે થોડી મજા કરશું. પુનરાવર્તન કરતા કરતા આપણે થોડી મજા પણ કરશું. તો સૌથી પહેલા આપણે લંબાઈના એકમ છે ને યાદ કરી લઈએ. લંબાઈના એકમ ક્યાં ક્યાં છે, કયા કયા છે આપણે યાદ કરી લઈએ. તો સૌથી પહેલું, લંબાઈનો સૌથી નાનો એકમ ખાલી જગ્યા અને મોટો એકમ ખાલી જગ્યા. તો લંબાઈનું સૌથી નાનું માપ, એકમ મીન્સ માપ. તો લંબાઈનું સૌથી નાનું માપ કયું છે? તો કે સ્કેલમાં જો તમને બે આપ્યા હોય, બરાબર, સેમી અને બીજું શું હોય, મીટર. તો લંબાઈનો સૌથી નાનો એકમ શું આવશે? સેમી. શું આવશે? સેમી. અને મોટો એકમ પૂછે તો શું આવશે? તો કે મીટર. મોટામાં મોટું આપણે માપ મીટરમાં માપી શકીએ. સાડી છે તો સાડી મીટરમાં માપી શકીએ, બરાબર. ત્યાર પછી કોઈ પણ કાપડ છે, બોર્ડની લંબાઈ છે, બરાબર. બોર્ડની લંબાઈ પણ આપણે માપવી હોય તો એ પણ આપણે મીટરમાં માપી શકીએ. એવી જ રીતે નાનો એકમ પૂછે તો સેમી અને મોટો એકમ પૂછે તો મીટર. ત્યાર પછી નેક્સ્ટ આપણે ઓલા એકમ યાદ કર્યા હતા ને, મીટરને સેમીમાં ફેરવવાનું, સેમીને મીટરમાં ફેરવવાનું. તો 100 સાથે ગુણાકાર ક્યાં કરવાનો, 1000 સાથે ગુણાકાર ક્યાં કરવાનો, આ બધું આપણે પાછું રિપીટ કરવાનું છે. તો 1 મીટર, હવે તમને આ તો યાદ રહે જ ગયું હશે, 1 મીટર બરાબર કેટલા સેમી થાય? તો કે 100 સેમી. 1 મીટર બરાબર 100 સેમી. મીટરને સેમીમાં ફેરવવું હોય તો 100 સાથે શું કરવાનું? ગુણાકાર. 100 સાથે શું કરવાનો? ગુણાકાર. ક્યારે? તો કે મીટરને સેમીમાં ફેરવવું હોય ત્યારે. સેમીને ટૂંકમાં સી એમ લખાય. ઇંગ્લિશમાં એને લખવું હોય સેન્ટીમીટર તો સી અને એમ, સેન્ટીનો સી અને મીટરનો એમ, સી એમ લખી શકાય. ત્યાર પછી 100 સેમી. હવે ઊંધા કાન પકડા, અહીંયા આપણે જે જવાબ લખ્યો છે એને શું કરવાનું છે? પ્રશ્નમાં ફેરવવાનું છે. કે 100 સેમી બરાબર ખાલી જગ્યા મીટર. 100 સેમી બરાબર ખાલી જગ્યા મીટર. તો આપણે અહીંયા જોયું કે 1 મીટર બરાબર 100 સેમી. તો ઊંધા કાન પકડવાના, 100 સેમી બરાબર 1 મીટર. ત્યાર પછી ત્રીજું, 1000 મીટર બરાબર ખાલી જગ્યા કિલોમીટર. પાછળ જે એકમ લખેલો છે એ આપણે ખાસ જોવાનો. અહીંયા શું આપ્યું છે? કિલોમીટર, બરાબર. તો 1000 મીટર છે ત્યારે શું થાય, કેટલા કિલોમીટર થાય? તો કે 1 કિલોમીટર. 1000 મીટર હોય તો 1 કિલોમીટર થાય. કિલોમીટરને મીટરમાં ફેરવવા હોય અથવા તો મીટરને કિલોમીટરમાં ફેરવવા હોય તો આમાં 1000 સાથે શું કરવાનું થશે? ભાગાકાર. ત્યાર પછી નેક્સ્ટ, 2 ગામ કે શહેર વચ્ચેનું અંતર માપવા ખાલી જગ્યા એકમ વપરાય છે. હવે આપણે 1 ગામ થી બીજે ગામ એવી રીતે 2 ગામ જવું છે અથવા તો 2 શહેરમાં જવું છે તો આપણે એનું અંતર માપવું હોય તો એમ કહીને કે આપણે અહીંયા રાજકોટ થી અમદાવાદ છે અથવા રાજકોટ થી જામનગર છે એ 75 કિલોમીટર અંદાજે થાય. તો એ જે અંતર છે એ આપણે શેમાં માપીએ? કિલોમીટરમાં. તો જે એકમ છે કે 2 ગામ કે શહેર વચ્ચેનું અંતર માપવા કયો એકમ વપરાય? તો કે કિલોમીટર અંતર, સોરી, કિલોમીટર એકમ વપરાય. ત્યાર પછી 1 કિલોમીટર છે તો કેટલા મીટર થાય? ઊંધા કાન પકડવાના છે કે 1000 મીટર હોય તો 1 કિલોમીટર આવતું હતું. તો અહીંયા ઊંધું છે કે 1 કિલોમીટર બરાબર 1000 મીટર. ત્યાર પછી 7 મીટર છે અને એને સેવા ફેરવવાનું છે, સેમીમાં ફેરવવાનું છે. તો મીટરને સેમીમાં ફેરવવું હોય તો 100 સાથે શું કરવાનો? ગુણાકાર. તો 7 મીટર છે તો 7 નો કોની સાથે ગુણાકાર કરવાનો? 100 સાથે. તો 7 ગુણ્યા 100.
100 તો 7 એકા 7 અને 2 શૂન્ય એટલે કેટલા સેમી થયા 700 સેમી 1 મીટર એટલે 100 સેમી 2 મીટર એટલે 200 સેમી એવી રીતે 7 મીટર હોય તો કેટલા સેમી આવશે 700 સેમી ત્યાર પછી નેક્સ્ટ 9000 મીટર બરાબર ખાલી જગ્યા કિલોમીટર આમાં જે પહેલું જોયું એમાં 1 કિલોમીટર બરાબર 1000 મીટર છે તો આમાં પણ ઊંધું છે તમને મીટર આપેલા છે કેટલા મીટર છે 9000 મીટર તો મીટર ને કિલોમીટર માં ફેરવવું હોય તો મેં તમને કીધું છે કે 1000 સાથે શું કરવાનો ભાગાકાર તો 9000 છેદમાં 1000 1000 સાથે ભાગાકાર છે તો ડાલે 0 0 9 એકા 9 કેટલા કિલોમીટર આવ્યા આ 9 છે ને 1 છે તો 9 એકા 9 તો કેટલા કિલોમીટર આવ્યા 9 કિલોમીટર આપણે જવાબમાં લખશું 9 9000 મીટર બરાબર 9 કિલોમીટર ત્યાર પછી છેલ્લું એક રમતવીર 5000 મીટર દોડે છે તો ખાલી જગ્યા કિલોમીટર દોડ્યો કહેવાય હવે આમાં પણ તમને જે માપ આપ્યું છે એ શેમાં આપ્યું છે તો કે મીટરમાં કેટલા મીટર દોડ્યો છે 5000 મીટર તો મીટર ને શેમાં ફેરવવાનું છે કિલોમીટરમાં તમને એમ પૂછ્યું છે કે કેટલા કિલોમીટર દોડ્યો કહેવાય તો મીટર છે એ શેમાં ફેરવવાનું છે કિલોમીટરમાં તો આગળની જેમ જ મીટર ને કિલોમીટરમાં ફેરવવું હોય તો 1000 સાથે શું કરવાનો ભાગાકાર તો 9000 સોરી 5000 છેદમાં 1000 0 0 ઉડાડી દઈશું વધુ શું 5 અને 1 તો 5 એકા કેટલા થશે 5 તો કેટલા કિલોમીટર દોડ્યો કહેવાય 5 કિલોમીટર 5000 મીટર છે એનો ભાગાકાર 1000 સાથે કરો એટલે કેટલા આવશે તો કે 5 કિલોમીટર ત્યાર પછી આપણે ટપકાવાળી ગેમ રમશું ગયા વખતે રમ્યા હતા ને એ જ રીતની ટપકાવાળી ગેમ છે બરાબર પણ મજા જલ્દા ટપકા હતા લાંબી ગેમ હતી એમાં તો 5 જ ટપકા છે એટલે નાની ગેમ થશે તો આપણે ટપકાને જોઈન્ટ કરશું તો સૌથી પહેલા 1 1 થી ક્યાં લઈ જશું 2 સુધી હવે તો કે આ ટપકા છે ને એ તમને તમને આઈડલમાં આપેલા છે જે ટપકા એ તમને એક્ઝેક્ટ માપના આપેલા છે તો તમારે સ્કેલથી તમે એને માપજો બરાબર માપી અને જે પ્રશ્ન પૂછે ને એના માપીને જવાબ લખવાના છે મારી પાસે અહીંયા સ્કેલ છે પણ બરાબર આનું અંતર ને તમારી સ્વાનું અંતર અલગ હોય કેમ કે હું આમાં 2 સેમી દોરું તો તમને દેખાય નહીં એટલે મેં થોડું મોટું અંતર રાખ્યું હોય તો તમારે ટપકા છે સ્કેલથી માપીને પછી જવાબ લખવાનો છે હવે 2 થી ક્યાં જશું 3 હવે 3 થી 4 અને 4 થી 5 બરાબર તો આ ઊંધો ઝેડ બને છે હા કે ના ઊંધો ઝેડ બને છે 1 થી 2 2 થી 3 3 થી 4 અને 4 થી 5 હવે તો કે જોવાનું 4 થી 3 નું અંતર પછી 5 થી 3 નું અંતર 5 થી 2 નું અંતર તો પહેલા 5 થી 3 નું અંતર જોઈ લઈએ પછી 5 થી 2 નું અંતર જોશું પછી 4 થી 1 નું અંતર જોશું અને 3 થી 1 નું અંતર તો વળી પાછું બીજું ચિત્ર બનશે પહેલા ઊંધો ઝેડ બન્યો તો પછી તો કે ચોરસ ને એની અંદર ક્રોસ બરાબર એટલે ચોકડી બને છે અંદર ચોકડી બને છે અને બહાર કેવું બને છે ચોરસ ચાલો હવે પ્રશ્નનો જવાબ લખું ક્યાં બે નંબર વચ્ચેનું અંતર સૌથી ઓછું છે તો જોજો એ તમને ક્યાં બે નંબરનું અંતર સૌથી ઓછું છે તો કે આ 1 અને 4 છે આ તમે સ્કેલથી માપો તો જ તમને ખબર પડે કે 1 અને 4 તો આનું અંતર તો વધુ છે તો 4 અને 3 એનું પણ વધુ છે 1 અને 3 હા તો આનું અંતર સૌથી ઓછું છે 1 અને 3 નું અંતર તો આપણે જવાબમાં લખશું 1 અને 3 તો 1 અને 3 નું અંતર છે એ સૌથી ઓછું છે હવે એવું કીધું છે કે ક્યાં બીજો પ્રશ્ન ક્યાં બે નંબર વચ્ચેનું અંતર સૌથી વધુ છે હવે સૌથી વધુ અંતર જોવાનું છે તો જો જોઈએ 1 અને 5 નંબર ત્યાર પછી 2 અને 4 નંબર તો 2 ને 4 નું અંતર છે 2 ને 3 નું ઓછું છે પણ 2 ને 4 નું અંતર છે વધુ છે તો કે હા વધુ અંતર જોવું છે તો 2 અને 4
अंतर सरखा छे तो आपणे अहींया जवाबमां शुं लखशुं बे अने चार। त्यार पछी नंबर त्रण थी चार नुं अंतर खाली जग्या सेमी छे तो आ नंबर त्रण त्रण थी चार हवे तमारे आ वस्तु स्केल थी मापवानी छे के स्केल ने सेंटीमीटर मां राखवानी अहींया थी जीरो थी अहींया सुधी त्रण सुधी बराबर तो जीरो थी त्रण नुं माप एटले के चार थी त्रण नंबर नुं माप केटलुं छे ए तमारे लखवानुं हो अहींया अंदाजे लखुं छुं त्रण थी चार नुं अंतर बे सेमी छे। त्यार पछी नंबर पांच थी बे नुं अंतर खाली जग्या सेमी छे हवे नंबर पांच थी बे तो पांच नंबर थी बे नंबर तो तमारे स्केल थी सेंटीमीटर मां अहींया जीरो राखवानुं અને અહીંયા બે સુધી એટલે કે નંબર બે સુધી માપવાનું કે કેટલું અંતર થાય છે તો કે નંબર પાંચ થી બે નું અંતર હું અહીં અંદાજિત લખું છું ત્રણ સેમી છે। હવે છેલ્લો પ્રશ્ન છેલ્લામાં બે પ્રશ્ન આવ્યા છે નંબર ચાર થી ત્રણ અને ત્રણ થી પાંચ વચ્ચેનું અંતર સરખું છે હા કે નામાં જવાબ આપવાનો છે રાઈટ કે રોંગ એટલે એવું કીધું છે કે નંબર ચાર થી ત્રણ તો ચાર થી ત્રણ આ નંબર જોવાનો પેલા સૌથી પેલા પછી તો કે ત્રણ થી પાંચ તો ત્રણ થી પાંચ એટલે કે આ નંબર અને આ નંબર આ બે નું અંતર સરખું છે હા કે નામાં જવાબ આપવાનો છે બરાબર તો ના બે નું અંતર સરખું નથી શું કામ તો કે આ નું અંતર છે આ ચાર થી ત્રણ નું અંતર એ થોડું વધારે છે અને ત્રણ છે એ ઉપરની તરફ થોડોક જાય છે એટલે ત્રણ થી પાંચ નું અંતર થોડું નાનું છે અને આ અંતર મોટું છે બે અંતર સરખા નથી એટલે જવાબ શું આવશે રોંગ નામાં જવાબ આવશે તો આ રીતના તમને ચિત્ર પરથી પ્રશ્ન જવાબ પણ પૂછાઈ શકે। ત્યાર પછી નેક્સ્ટ આપણે પુસ્તકમાં જોયું તું અરુંધતી ને લોકો ખબર છે દોડતા હતા દોડની રમત આવતી હતી દોડની રમત તમને પુસ્તકમાં પેજ નંબર 16 આપ્યું હતું હા બસ આ એના જેવો જ પ્રશ્ન છે આમાં અરુંધતી નથી પણ એની બદલે આદિત્ય ક્રિશ તેજસ અને અતુલ આ ચાર વ્યક્તિ છે ઓલી ખાલી ગર્લ્સ ની દોડ હતી આ બોયઝ ની દોડ છે તો રકમ વાંચીએ 100 મીટર ની દોડમાં આદિત્ય અંતિમ રેખાની નજીક છે તે માત્ર કેટલો દૂર છે તો કે 5 જ મીટર દૂર છે કોણ તો કે આદિત્ય। ત્યાર પછી તેની પાછળ ક્રિશ છે આદિત્યની પાછળ કોણ છે તો કે ક્રિશ છે ક્રિશની પાછળ કોણ છે તો કે તેજસ અને અતુલ ક્રિશની પાછળ તેજસ અને અતુલ છે તો હવે ચિત્રના આધારે તમને પ્રશ્ન હતો જો અંતિમ રેખા છે બરાબર દોડ કેટલા મીટરની છે 100 મીટરની તો હવે આદિત્ય છે એ દોડમાં અંતિમ રેખાથી કેટલા મીટર દૂર છે તો કે 5 જ મીટર દૂર છે તો 100 માંથી 5 જાય તો કેટલો આદિત્ય કેટલું દોડી ચૂક્યો છે તો કે 95 મીટર 95 મીટર કેવી રીતે તો કે દોડ કેટલા મીટરની છે તો કે 100 મીટરની તો 100 માં હવે દૂર કેટલો છે એ 5 જ મીટર દૂર છે તો 100 માંથી 5 મીટર બાદ કરી તો કેટલા વધશે 95 તો કેટલો દોડી કેટલું ચૂક્યો છે 95 મીટર। ત્યાર પછી નેક્સ્ટ ક્રિશ આવે છે બરાબર ક્રિશ છે એ આદિત્ય કરતા કેટલો દૂર છે તો કે 4 મીટર દૂર છે તો દોડ 100 મીટર ની છે 5 ને 4 કેટલા થશે 9 તો જે 100 મીટર માંથી આપણે 9 બાદ કરશું તો ક્રિશ કેટલા મીટર પાછળ છે તો કે 9 મીટર પાછળ છે અને ત્યાર પછી તેજસ અને અતુલ તો તેજસ ને અતુલ કેટલા છે તો કે 5 5 ને 4 9 9 ને 6 કેટલા થશે 15 તો તેજસ ને અતુલ બે છે એ દોડ થી કેટલા પાછળ છે તો કે 15 મીટર પાછળ છે। હવે આપણને પ્રશ્ન જવાબ થોડા આપ્યા છે તો પ્રશ્ન જવાબ પૂછું સૌથી પહેલું આદિત્ય થી ક્રિશ કેટલો દૂર છે તો સૌથી પહેલા આપણે આદિત્યને જોઈ રહ્યા છે આદિત્ય થી ક્રિશ કેટલો દૂર છે તો આપણે વચ્ચેનો ડિફરન્સ કેટલો છે જુઓ જોઈ આદિત્ય થી ક્રિશ કેટલો દૂર છે તો કે 4 મીટર તો અહીંયા લખશું આપણે 4 મીટર। ત્યાર પછી તેજસ અને અતુલ થી ક્રિશ કેટલો આગળ છે
तो हम आ तेजस अने अतु, तेजस अने अतु क्या छे तो के 6 मीटर, एना थी क्रीस केटलो आगळ छे जुओ जोय तो के जो अहीं 6 मीटर अंतर तमने दर्शावेलुं छे, तो अहीं लखशुं आपणे के तेजस अने अतुल थी क्रीस 6 मीटर आगळ छे। त्यार पछी तेजस अने अतुल अंतिम रेखा थी केटला दूर छे, हवे अंतिम रेखा अहीं छे बराबर, अंतिम रेखा सोनी छे तो एना थी केटला दूर छे तेजस अने अतुल, तो आ त्रणेय नो आपणे सरवाळो करवो पड़शे, त्रणेय माप नो 6 मीटर प्लस 30 ना 4 मीटर अने आदित्य ना 5 मीटर, तो अहीं आपणे सरवाळो करशुं 6 प्लस 4 प्लस 5, तो 6 ने 4 10, 10 ने 5 15, तो तेजस अने अतुल अंतिम रेखा थी केटला दूर छे तो के 15 मीटर, अने छेलू आदित्य केटलू अंतर तोड़ी चुक्यो छे, तो सौथी पहेलो कोण छे आदित्य, आदित्य केटलू बाकी छे अने दौड़वानुं, तो के हवे 5 જ મીટર બાકી છે, તો દોડી ચૂક્યો છે કેટલું તો કે 95 મીટર, 95 મીટર કેવી રીતે આવ્યા તો કે 100 માઈનસ 5 એટલે 95 મીટર। તો આપણે દોડના પ્રશ્નો જોયા બરાબર, હવે આપણે આગળ જોશું લાંબુ અને ટૂંકું, લાંબી રેખા અને ટૂંકી રેખા। ત્યાર પછી નેક્સ્ટ આપણે જોશું કે આપણને અહીં ઓપ્શન આપેલા છે ચિત્રમાં, અમે ચિત્ર નથી દોર્યું પણ એની બદલે મેં તમને નામ લખી દીધા છે ચિત્રના, કે ચિત્રમાં કયા ચિત્રની લંબાઈ વધારે હશે, તો પહેલું ચિત્ર રબર, બીજું પેન્સિલ અને ત્રીજું ચોક, તો રબર પેન્સિલ અને ચોક ત્રણેય તમે જોઈ શકો, જોઈ લેવાનું બરાબર। પેન્સિલ જ્યારે આપણે લીધી હોય ત્યારે એકદમ નવી હોય તો લાંબી પેન્સિલ હોય છે, ત્યાર પછી ઇરેઝર, તો ઇરેઝર તો વધીને આટલું હોય છે, એનાથી મોટું આટલું હોય છે, તો પેન્સિલ કરતા તો મોટું હોય નહીં, અને ચોક છે તો ચોકની લંબાઈ પણ તમે જોઈ શકો છો કે ચોક આનાથી વધારે લાંબો હોય નહીં, તો આમાં ત્રણમાંથી કોની લંબાઈ વધારે હશે તો કે પેન્સિલની। ત્યાર પછી નેક્સ્ટ વર્ગખંડના બ્લેકબોર્ડ કે ગણિતનું પુસ્તક બંનેમાંથી કોની લંબાઈ વધારે હશે, હવે તમે ક્લાસરૂમમાં બ્લેકબોર્ડ જોયું હોય બરાબર, બ્લેકની બદલે ગ્રીન હોય પણ બોર્ડ તો બોર્ડ જ કહેવાય, તો ગ્રીન બોર્ડ અથવા તો પુસ્તક, તો તમારે ગણિતનું પુસ્તક છે તો ગણિતનું પુસ્તક વધીને આવડું છે બરાબર, પણ બ્લેકબોર્ડ કરતા તો મોટું નથી, તો બંનેમાંથી કોની લંબાઈ વધારે થાય તો કે બ્લેકબોર્ડની, તો અહીંયા તમારે જવાબમાં લખવાનું બ્લેકબોર્ડ, બ્લેકબોર્ડ ની લંબાઈ વધારે હશે। ત્યાર પછી આવા પ્રશ્નો તમને એક એક માર્કમાં પૂછી શકાય। ત્યાર પછી નેક્સ્ટ આદિત્ય અને ક્રિસ બંને પાસે એક ચોક છે, અનુક્રમે તેની લંબાઈ કેટલી છે તો કે 3.6 સેમી અને 3.8 સેમી, તો 3.6 છે કોની છે તો કે આદિત્યની લંબાઈ છે, એની પાસે ચોક છે એની, અને 3.8 છે તો કે ક્રિસ પાસે જે ચોક છે એની લંબાઈ છે, બંને ચોકના અડધા કટકા કરીએ તો કોનો ચોક મોટો, હવે તમે જોઈ જ શકો છો કે જેમાં બેના સેન્ટીમીટર વધારે હોય તો કટકો કરીએ બરાબર, અડધો કરીએ ચોક તો પણ બંને છે, બંનેમાંથી જે આખો ચોક હતો એની જ લંબાઈ છે એ વધારે થશે, અહીંયા 3.6 છે તો અહીંયા 3 ના અડધા 1.5 અને 3 તો 3, અહીંયા 3.6 તો 3.6 અને 3.8 અહીંયા 1.4 અને અહીંયા 1.3, તો બંનેમાંથી કોની વધારે થઈ લંબાઈ, બંનેમાંથી કોના ચોકની લંબાઈ વધારે થઈ તો કે ક્રિસના ચોકની। ત્યાર પછી નેક્સ્ટ તો અહીંયા જવાબમાં લખશું બંનેના, બંનેમાંથી ક્રિસનો ચોક મોટો હશે, તમને જોતા જ લાગે માપ ઉપરથી જ તમને ખબર પડી જાય। ત્યાર પછી નેક્સ્ટ આદિત્યએ એક વખત વિશ્વના સૌથી ઊંચા વ્યક્તિની ઊંચાઈ વાંચી, તેની ઊંચાઈ કેટલી હતી તો કે 272 સેમી ઊંચાઈ હતી, જે આદિત્યની ઊંચાઈ કરતા બમણી હતી, બમણી એટલે શું થયું તો કે ડબલ, ડબલ મીન્સ શું તો કે 2, જે આ ઊંચા વ્યક્તિની હતી જે ઊંચાઈ બરાબર, એના કરતા આદિત્ય છે નાનો હતો અને જે વ્યક્તિ ઊંચો છે કેવો હતો તો કે આદિત્ય કરતા
डबल हतो तो आदित्य नी ऊंचाई केटली हशे? अहींया बमणी शब्द आव्यो छे एटले कोना हारे ભાગાકાર કરવાનો? તો કે બે હારે. તો ઊંચાઈ કેટલી છે વ્યક્તિ ની? તો કે 272 સેમી. તો 272 અહીંયા કેટલા કરશું આપણે? બે. બમણી કીધું છે એટલે બે, ત્રણ ગણી કીધું હોત તો ત્રણ લેવાના થાય. 272 નો બે સાથે ભાગાકાર તો બે છે અને અહીંયા પણ બે છે, તો બે ના ઘડિયામાં બે ક્યાં આવે? તો કે બે એક બે, તો બે માંથી બે જાય તો જીરો, ઉપર થી ઉતર્યા સાત. હવે બે ના ઘડિયામાં સાત નો આવે તો સાત પહેલાની સંખ્યા છ, તો બે તેરી છ. સાત માંથી છ જાય તો કેટલા વધશે? એક. હવે ઉપરથી પાછા કેટલા ઉતારીશું? હું બે, એટલે અહીંયા કેટલા થઈ ગયા? બાર. બરાબર. તો હવે બે ના ઘડિયામાં બાર ક્યાં આવશે? તો કે બે ના ઘડિયામાં બાર બે કા બે, બે બે ચાર, બે ત્રણ છ, બે ચાર આઠ, બે પાંચ દસ, બે છ બાર. તો બે ના ઘડિયામાં બાર ક્યાં આવશે? તો કે બે છ બાર. તો જુઓ જોઈએ આદિત્યની લંબાઈ કેટલી આવી? તો કે 136 સેમી. તો અહીંયા જવાબમાં લખું કે તો આદિત્યની ઊંચાઈ 136 સેમી હશે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા પુનરાવર્તનમાં લેક્ચર બે, સોરી ચેપ્ટર બે લેક્ચર એક અહીંયા પૂર્ણ કરું છું. જય શ્રી કૃષ્ણ.